મજા મને સરસ બાળકો, આજે પર્યાવરણમાં ભણીશું પાઠ 21, પાણી બચાવે. બાળકો, એ બહુ જ મોટો પ્રશ્ન છે અત્યારનો કે પાણી બચાવવું જોઈએ. જો પાણી નહીં હોય તો આપણે ભવિષ્યમાં આપણી પેઢી શું કરશે? જે ભવિષ્યમાં જન્મનારા છે એ બધા પાણી વગર શું કરશે? આપણે ખાસ પાણીનો બચાવ કરવો જોઈએ. રાજસ્થાનના ગામની વાત છે, ગામનું નામ છે બાજલપુર. માગો આ ગાના ગામમાં રહે છે. અહીં ગામ તો ભાગ્યે જ દેખાય, બધી રેતી જ જોવા મળે. જ્યારે રેતી ઉઠતી ન હોય ત્યારે ક્યાંક ઘર જોવા મળે છે. ઉનાળામાં અહીં પાણીની તંગી હોય છે. આ વર્ષ તો ખૂબ જ ખરાબ છે, અહીં વરસાદ જ પડ્યો નથી અને તેની માતા અને બહેનને દૂર સુધી ચાલીને પાણી ભરવા માટે જવું પડે છે. બાળકો, પહેલાંના જમાનામાં એવું હતું, દૂર એક કૂવો હોય એમાં તો પાણી સીંચી અને બધી પનિહારીઓ એટલે કે બધી સ્ત્રીઓ છે એ બધા પાણી ભરવા માટે દૂર સુધી જાય છે અને નજીકના તળાવમાં પાણી પણ સુકાઈ ગયું છે. દરરોજ 4 ઘડા પાણી ભરવામાં કલાક થઈ જાય છે. તાપમાં ગરમ રેતી ઉપર ચાલવાથી પગના પંજા પણ બળી જશે, એકદમ તડકો સખત હોય છે. પગમાં ક્યારેક ફોલ્લા પણ પડી જાય છે. ગામમાં પાણી ભરેલી ટ્રેન આવે છે તે સમયે ગામમાં ખૂબ જ બધા ખુશ થઈ જાય છે અને માધવના પિતાજી તેમની ઊંટગાડી લઈ અને પાણી ભરવા જાય છે. પરંતુ આવું વારંવાર થતું નથી, લોકો પાણી માટે દિવસો સુધી રાહ જોતા હોય છે. બાળકો, પાણીનું જો અહીં જે છાપરું છે, અહીંયા પાઇપ છે, જમીનની અંદર જે ટાંકો હોય છે અને એનું ઢાંકણું દર્શાવે છે. ઘણા લોકો વરસાદના પાણીનો સંગ્રહ કરે છે, આ માટે ખાસ પદ્ધતિ છે જેને શું કહેવાય છે બાળકો, વરસાદી પાણીનો સંગ્રહ કહે છે, જેમાં એક ટાંકી બનાવાય છે. શું તમે જાણો છો ટાંકી એટલે શું? બાળકો, ટાંકી બનાવવા વાળામાં એક ઊંડો ખાડો ખોદવામાં આવે છે અને આ ટાંકો છે એ સિમેન્ટથી પાક્કો બનાવવામાં આવે છે, એકદમ લીસો, અને ટાંકીને ઢાંકી અને રાખવામાં આવે છે. અહીંના ઘરના છાપરા ત્રાંસા રાખવામાં આવે છે. આ કારણે વરસાદના પાણીનો સંગ્રહ કરી શકાય છે. વરસાદનું પાણી છે એ પાઇપમાં દ્વારા ટાંકીમાં જાય અને પાઇપના મોં પાસે ગળણી જોડેલી હોય છે, જેથી કચરો છે એ ટાંકીમાં ન જાય અને પાણી ચોખ્ખું કરી અને વપરાશમાં લેવામાં આવે છે. બાળકો, તમે જોવો છો વરસાદનું પાણી કેટલું બગડી જતું હોય છે, એટલું પાણી રોડ ઉપર વહી જતું હોય છે, તો એ બધું સંગ્રહ કરવાથી એક સમયે તે પાણી આપણને કામ આવે છે. ત્યાર પછી છે બાળકો, માઘાની જેમ સરોજ પણ તેના ઘરમાં પાણીની તંગી અનુભવે છે. તે રામનગરમાં રહે છે. દિવસમાં માત્ર 1/2 કલાક માટે જ પાણી આપવામાં આવે છે અને વિસ્તારના બધા લોકો એક જ નળ ઉપરથી પાણી મેળવે છે. શું તમે વિચારો કે શું અગવડ થાય? હવે એક જ નળ હોય અને બધા લોકોને એમાંથી જ પાણી ભરવાનું હોય તો એ બધા લોકોને પાણી કેવી રીતે પૂરું થાય અને 1/2 કલાકમાં બધાનો વારો આવી જાય? ના આવી જાય, બધાને લાઇનમાં પાણી ભરવા માટે ઊભું રહેવાનું અને 1/2 કલાક પાણી આવે ત્યાં તો ઘણાને બાકી રહી જતું હોય છે. હવે પાણી ન હોય તો શું અગવડ પડે? સરોજને નળથી પાણી ભરવાનું હોય છે. જ્યારે પણ તેને તક મળે તો પોતાનો ઘડો ભરે છે અને ભલે પછી ટીપું પાણી મળે છે, કારણ કે બધી વખત પાણી ન ભરાય છે. ક્યારેક ઓછું પાણી આવતું હોય, સાવ ધીમું પાણી આવતું હોય, નળ ધીમું હોય છે. કેટલી વારે ભરાશે? એક ચમચી છે એ કેટલા ટીપાથી ભરશે જુઓ. એક વાટકી છે એ કેટલી ચમચીથી ભરાશે? એક ટબ કેટલી વાટકીથી ભરાશે? અને એક ડોલ છે એ કેટલા ટબથી ભરાશે? બાળકો, પાણીનો અવશ્ય બચાવ કરવો જોઈએ, આપણે પણ શીખવું જોઈએ. હવે વિચારો, નળ ટીપે ટીપે લીક થાય છે તો કેટલું પાણી બગડે છે? જો તમે બ્રશ કરવા જાઓ છો બાળકો, તો નળ આ રીતે ચાલુ મૂકી દીધું, જ્યાં સુધી બ્રશ આપણું પૂરું ના થઈ જાય ત્યારે જ કોગળા કરવા માટે નળ ખોલવો જોઈએ. ત્યાં સુધી તમે દાંત ઘસો છો ત્યાં સુધી નળ ચાલુ રાખવો જોઈએ નહીં અને પાણીનો બગાડ અટકાવવો જોઈએ. જેટલું પાણી છે એ આપણે બીજી વસ્તુમાં કામ આવે છે ત્યાં સુધી તમારે નળ ચાલુ નહીં કરવાનો. જ્યાં સુધી તમે બ્રશ એકદમ દાંત સુધી ઘસી ના લ્યો પછી કોગળા કરવા માટે સીધો નળ ચાલુ કરો. જો આ રીતે ધીમો નળ ખોલો છો, કેટલું ટપ ટપ કરી અને પાણી જતું રહે છે, ખોટું પાણી વેડફાય જાય છે. બાળકો, આનું ખાસ ધ્યાન રાખવાનું. અને તમે પાણી પીવો છો, એક ગ્લાસ પીવું હોય, 1/2 ગ્લાસ પીવું હોય તો 1/2 ગ્લાસ જ ભરવાનો, આખો ગ્લાસ પૂરો ભરવાનો જ નહીં. જેટલું પાણી જોઈતું હોય તેટલું જ વાપરવાનું. એક ડોલ છે તો નળ 1/2 ભરાય ત્યાં સુધી જ બંધ કરી દેવાનું, કારણ કે ડોલ છલકાઈ જાય તો તે પાણી પણ જતું રહે છે. પછી વિચારો, પાણી બચાવવાના કયા કયા વિચારો છે એ રજૂ કરી શકાય અને કેવી રીતે પાણી બચાવી શકાય. તમે પાણી બગડતું જોયું હોય તેવા સ્થળના નામ લખો. ત્યાર પછી જે બાળકો, નીચે આપેલા ચિત્ર જુઓ અને ચર્ચા કરો. એક કામમાં વાપરેલું પાણી કોઈ બીજા હેતુ માટે વાપરી શકાય છે. હવે જો આ સ્ત્રી છે એ પાણી ભરીને લાવે છે અને પછી જુઓ પાણી ભરી આ સ્ત્રી નાય છે અહીંયા, તો નીચેથી પાણી જુઓ એ એમને ભરી લે છે પાછું અને એ જ પાણી છે એ પાછું અહીંયા બળદને નવડાવે છે. જુઓ હવે એને વિવિધ રંગની લીટીથી જોડો, કયું કામ કરવામાં આવે છે? પાણી ફરી વપરાશમાં કરી શકાય છે. હવે જો ફળો અને શાકભાજી ધોયેલું પાણી છે તો એ ઝાડને તમે પીવડાવી શકો છો. પછી છે હાથ અને મોઢું ધોયેલું પાણી છે એ પણ શું કરી શકાય છે? તમારે એને
પોતું કરી શકાય છે. પછી કપડાં ધોયેલું પાણી હોય તો તેને શૌચાલયમાં ઉપયોગમાં તમે નાખી શકો છો, તો એ પાણી બગાડ ન થાય. તમે પાણીનો ફરી ઉપયોગ કરવા અંગે જાણ્યું છે, લોકો પાણી બચાવવાની પદ્ધતિઓ ત્યારે જ વાપરે છે પાણીની જ્યારે તંગી હોય છે. કેટલાક લોકો પાણીનો બગાડ કરે છે, તેથી જ પાણીની તંગી છે. અને જો વિચારો, જો બધાને પૂરતું પાણી મળે તો કેવું સારું. બાળકો, અવશ્ય આના ઉપરથી આપણે શીખવું જોઈએ, પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. અને ગમે તે જગ્યાએ હોય, ન ટપકતો હોય તો આપણે બંધ કરી દેવો જોઈએ. ઘરમાં પણ કોઈ બગાડતું હોય તો આપણે પણ તેને કહી શકાય કે પાણી ઓછું વાપરવું જોઈએ, પાણીનો બગાડ ના કરવો જોઈએ. ચલો બાળકો, આજે પાઠ પૂરો થાય છે. બાય બાય.